કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. હવે આજે આપણે ગુજરાતીમાં પાઠ 4 બે ખાનાનું પરિગ્રહ એના વિશે સમજવાનું છે. પરિગ્રહ એટલે આપણે શું કહીએ, સંગ્રહ કરવાની આપણી માનસિક વલણ, એટલે કે આપણે જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓને સંગ્રહ કરીએ ને, એવો એને આપણે પરિગ્રહ કહીએ. અહીંયા પણ એવો જ કંઈક આ લેખિકાએ આ પાઠની અંદર કરેલું છે. જે અહીંયા પાઠના લેખિકા છે મનુબેન ગાંધી. મનુબેન ગાંધીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના પિતરાય ભાઈ જસવંતલાલ છે તેમના પુત્રી હતા અને તેઓ હંમેશા બાપુની સાથે રહી અને કાર્ય કરતા હતા. બાપુના જીવન પ્રસંગો પણ તેમણે તેમની સુંદર શૈલીની અંદર નિરૂપ્યા છે. વિરાટ દર્શન અને બાપુ મારી માં જે છે એ જાણીતા પુસ્તકો તે તેમણે લખેલા છે. અને આ પાઠને એક આ પ્રેરક પ્રસંગ જે છે મનુબેન ગાંધીની વાત છે અહીંયા, કે ગાંધીજીની સગવડો અંગે તેમણે વિચાર કરી અને બાપુ માટે ટ્રેનના બે ડબ્બા માંગ્યા. હવે બાપુને તો હવાઈ જહાજની પણ સગવડ મળતી હતી, છતાં પણ બાપુ તે હવાઈ જહાજની સગવડને નકારી અને ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા. અને ટ્રેનની અંદર મનુબેને બે ખાના માંગ્યા એવી બાપુને જ્યારે ખબર પડે છે ત્યારે તે તેમની પૌત્રીને ઠપકો આપે છે, વઢે છે, તેમજ સ્ટેશન માસ્તરને બોલાવી અને બીજા ખાનાની સગવડની ના પાડે છે. અને પોતાના ગાંધીજી એવું કહેતા કે પોતાના ખપ કરતાં વધારે વાપરવું એ એક જાતની હિંસા છે. અહીં આ પ્રજાના સાચા પિતા તરીકે ગાંધીજીની છબી ઉપસી આવેલી છે. એવું જ કંઈક આ પાઠની અંદર આપણને વિશેષ સમજવા મળે છે. તો એ પાઠ આપણે જોઈએ. ઈસવીસન 1947ની 30 માર્ચનો દિવસ છે. ગાંધીજી નુઆખલી ને બિહારની અંદર યજ્ઞ એટલે કે લોકસેવાનું કાર્ય કરવા ગયા હતા અને ત્યાર પછી પહેલવહેલું જ તેમને લોર્ડ બેન્ટનને મળવા જવાનું થાય છે. હવે તે વાયસરોય છે તેણે ગાંધીજીને વિમાનમાં મળવા માટે બોલાવેલા હતા, પણ જે એમ કે ગાંધીજી એવું માનતા હતા કે જે વાહનની અંદર મારા કરોડો ગરીબ મુસાફરી ન કરી શકે તે વાહનમાં એમ કે મારે પણ મુસાફરી કરવી જોઈએ નહીં અને તેમાં હું એમ કે બેસી શકું નહીં. તેથી તેમણે તેનો ગાંધીજીએ ઇનકાર કર્યો અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે એમ કે કરી શકું છું એટલે હું તો આગગાડીમાં જ આવીશ એવો તેમણે નિશ્ચય કર્યો અને પ્લેનની મુસાફરીને નકારી હતી. અસહ્ય ગરમી હતી, 24 કલાકનો રસ્તો હતો. સ્ટેશને પરમપિતા ગાંધીજીને મળવા અને તેમના દર્શન કરવા હજારોની મેદની પણ જામતી હતી, છતાં કંઈ પણ તકલીફની એમને કાંઈ જ ખેવના હતી નહીં. અને એમણે મનુબેનને બોલાવીને કહ્યું, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છે એટલે દિલ્હીમાં હું પહેલવહેલો જાઉં છું. મેં નોઆખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને ત્યાંથી છૂટા કરી દીધા હતા, પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી છે તો તું સાથે જ રહી. એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમજ અહીં બિહારની અંદર પણ એમ કે બાકી દેવપ્રકાશ હુન્નર વગેરે લોકો છે અને મૃદુલાબેન પણ અહીંયા રહેશે એમ કે મૃદુલાબેન મારા વતી બધું જ અહીંયાનું કાર્ય એમ કે સંભાળી લેશે, પણ તને છોડીને કેમ જવાય એટલે તું પણ નહીં એવું ઈચ્છે એટલે તું પણ મારી સાથે જ આવવાની છું એટલે તારે પણ મારી સાથે આવવાનું રહ્યું. એમ ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો છે, પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે. આવું ગાંધીજીએ મનુબેનને કહ્યું હતું. હવે મેં એમ કે મનુબેન કહે છે કે મેં તો સામાન ઓછામાં ઓછો લીધો, પણ એમ કે સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી બધી એમ કે ભીડ જામે અને ઘડીએ બાપુને એમ કે આરામ મળશે નહીં અને ફંડ પણ એમને ઉઘરાવાનું રહ્યું અને બધો જ આમ કે અવાજ પણ સાથે આવશે. એટલે આમ વિચારી મનુબેને બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો
કે એકમાં સામાન રાખીશું અને બીજામાં કે બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. હવે જ્યારે પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડે એટલે બાપુ તો 9:25 મિનિટે સ્ટેશને આવી ગયા. લોકોની ભીડ પણ એમ કે અસહ્ય હતી, પણ તેઓ ચડી ગયા. બાપુ તો એક એક મિનિટનો સદુપયોગ કરનાર વ્યક્તિ હતા, તે એમની એક પણ મિનિટનો બગાડ કરતા નહીં. જેટલો સમય મળે એટલા સમયની અંદર તેઓ પૂરતું કાર્ય કરી લેતા હતા. અને એમણે તો 5 મિનિટની અંદર ફ્રન્ટ પર ઉઘરાવી લીધું અને 9:30 વાગ્યા ત્યાં તો તેમની ટ્રેન ચાલી. અને ગરમીના દિવસો હતા, બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે જ લઈ લેતા હતા. એમ કે ગાંધીજી શું કરતા હતા, 10 વાગ્યામાં જ તે બપોરનું જમવાનું જમી લેતા હતા. હવે બીજા ખાનામાં જઈ અને મનુબહેને સામાન ખોલ્યો અને બાપુ માટે ખાવાનું તૈયાર કરવા લાગ્યા. થોડી વારે તો બાપુજીવાળા ખાનામાં તેઓ આવી પહોંચ્યા. બાપુ તો એમ કે લખવામાં પડ્યા હતા અને એમને પૂછ્યું ક્યાં હતી એમ કે અત્યારે. એમણે કહ્યું હું અહીંયા તમારું ખાવાનું તૈયાર કરતી હતી. હવે તેમણે એમને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. બાપુએ શું કહ્યું મનુબહેનને કે જો બારીમાંથી તું બહાર જો શું દેખાય છે તને. મને જરાક ભાન આવી ગયું. એમ કે મનુબહેનને થયું કે આપણી કાંઈક ભૂલ થઈ લાગે છે, એટલે એમને ખ્યાલ આવી ગયો. અને તેમણે બહાર જોયું તો માણસો એમ કે લટકતા હતા. એટલે ગાંધીજીએ મનુબહેનને મીઠો ઠપકો આપ્યો અને કહ્યું આ બીજા ખાનાનું તે કહ્યું હતું ને. એમ કે ગાંધીજી કહે છે કે આ બીજા ખાનાનું તે કહ્યું હતું ને. જો મેં કહ્યું આ બાપુજી. વાહ બાપુજી, એમ કે હું અહીં જ બધું કામકાજ કરું. એમ કે મનુબહેન ગાંધીજીને કહે છે કે હું અહીંયા બધું કામકાજ કરું, સ્ટવ ઉપર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, અને એના કારણે શું થાય તમને તકલીફ પડે એવું વિચારી અને મેં બીજા ખાનાનું કહ્યું હતું. ગાંધીજી કહે છે, શું કહે છે કે તું કેવો લૂલો બચાવ કરે છે, આંધળો પ્રેમ તે આનું નામ કહેવાય. એમ કે તું કેવો ખોટો એમ કે બચાવ કરે છે, આનું જ નામ આંધળો પ્રેમ કહેવાય છે. એમ કે તને ખબર છે એમ કે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે એ માટે કહેવામાં આવેલું હતું. એમ કે મને સરકારે કહ્યું હતું, અંગ્રેજ સરકારે, કે તમને તમારા માટે એરોપ્લેનની ટિકિટ મોકલાવીએ અથવા તો તમારા માટે સ્પેશિયલ ટ્રેન રાખીએ. પણ એમ કે જો એક સ્પેશિયલ ટ્રેન રાખવામાં આવે તો એની પાછળ કેટલીય ગાડીઓને રોકી દેવી પડે છે, કેટલાય હજારનું એમ કે સરકારને નુકસાન થાય છે. એમ કે એ મને કઈ રીતે પોસાય. એમ કે હું તો લોભિયો માણસ છું, આટલો બધો ખર્ચો થાય એ તો મને પોસાય જ નહીં. અને તે આજે તો વધારાનું ખાનું માંગી લીધું. એમ કે તે તો ખાલી એક વધારાનું ખાનું માંગ્યું છે, પણ જો હું સલૂન પણ મેં માંગ્યું હોત તો પણ તે મને મળે. સલૂન એટલે કે બધી જ ઘર જેવી સગવડતાવાળો એક ડબ્બો. એમ કે જો એ માંગ્યો હોત ને તોય મને મળે, પણ એ મને શોભે નહીં. એટલે હું જરૂરિયાતથી વધારેને એમ કે વાપરી શકું નહીં. અને તે બીજું ખાનું એમ કે માંગી લીધું. તને ખબર છે તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમ માટે થઈને કરે છે, પણ મારે તો તને ઊંચે ચડાવવાની છે, એમ કે નીચે પછાડવાની નથી, તે તારે સમજવાનું છે. એમ કે ને જો તું આ સમજી હોત તો કે તું આવું કરે જ નહીં. હવે એમ કે તારે એનું પ્રાયશ્ચિત કરવું પડશે. એમ કે તું બધો જ સામાન એક જ ડબ્બાની અંદર ભેગો કરી લે અને જ્યારે આગળનું એમ કે સ્ટેશન આવે ત્યારે તે સ્ટેશન માસ્તરને તારે અહીં બોલાવવાના છે. ગાંધીજીએ શું કહી દીધું મનુબહેનને કે તને મારો અત્યંત પ્રેમ છે ને, એટલા માટે થઈ તું આવું કાર્ય કરે છે, બાકી તું આવું કરે નહીં. કે આપણી જરૂરિયાત હોય એનાથી વિશેષ વાપરવાનો આપણે વિચાર પણ કરવો જોઈએ નહીં. હવે તું એમ કે બધો સામાન આ હું અહીંયા બેઠો છું ને એ જ ડબ્બાની અંદર લઈ આવ અને એક ડબ્બો ખાલી કરી ના અને સ્ટેશન માસ્તરને બોલાવી અને એને આપણે કહી દઈએ. હવે એમ કે હું તો થર મનુબહેન તો શું કે હું તો થર થર કાપવા લાગી. સામાન તો ખસેડ્યો પણ મને બાપુની ચિંતા એમ કે થવા લાગી. હવે શું થશે એમ. ઘણી વખત બાપુ શું કરે કે બીજાએ ભૂલ કરી હોય તો પણ એ ભૂલની પ્રાયશ્ચિત પોતે કરતા હતા. એ માટે એ શું કરે ઘણી વાર કે એકાદ ટંક ખાવાનું પણ છોડી દે. એટલે હવે મનુબહેનને તો ચિંતા થવા લાગી કે જો બાપુ આવું કંઈક કરશે તો. અને એમને તો વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, વાટી લેવાનું, કાતવાનું, રેટિયો કાતતા સાથે રાખી અને એ પણ કરતા અને મનુબહેનને ભણાવવાનું, આ બધું જ કાર્ય તેઓ કરતા હતા. જેટલું કાર્ય તેઓ ઘરમાં કરતા એટલું જ કાર્ય તેઓ ટ્રેનમાં પણ ચાલુ રાખતા હતા. આવી રીતે અંતે શું થયું, સ્ટેશન આવ્યો. બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવી અને એમની આ મનુબહેન દ્વારા થયેલું પરાક્રમની વાત કરી. એમ કે આ છોકરી જે છે એ મારી પૌત્રી છે, પણ મારી બિચારી ભોળી ભલી છે.
હજુ મને કદાચ એમ કે સમજી નથી, તેથી જ આ બે ખાના એણે પસંદ કરી લીધા છે. હવે એમાં કાંઈ એનો દોષ નથી, દોષ મારો એમ કે કારણ કે મેં જે એને કેળવણી આપી એ થોડી અધૂરી રહી ગઈ છે, અને એના કારણે જ એને આવો વિચાર આવ્યો. હવે મારે અને એણે બંને એમ કે હવે પ્રાયશ્ચિત કરવું પડે, એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે, એનો ઉપયોગ તમે જે વધારાના પેસેન્જર લટકે છે તેની માટે કરો, અને તો મારું દુઃખ એમ કે હળવું થશે. ગાંધીજીએ સ્ટેશન માસ્તરને બોલાવીને એવું જ કહ્યું. સ્ટેશન માસ્તરને કહ્યું કે અમારી દીકરીએ આવું પરાક્રમ કર્યું છે કે બે ડબ્બા લઈ લીધા, હવે અમારે તો એક જ ખાનાની જરૂર છે, અને છતાં પણ એને બે ખાના માંગી લીધા, એટલે હવે અમારા બંનેની ભૂલ થઈ, કારણ કે મારી કેળવણીમાં પણ કાંઈ ખામી રહી ગઈ છે, એના કારણે એને આવો વિચાર આવ્યો. એટલે એમાં એમ કે એનો દોષ નથી, હવે અમારે એમ કે બંને એનું પ્રાયશ્ચિત કરવું પડે, એટલા માટે થઈ. અને તમે શું કરશો? તો કે એક ડબ્બો જે છે એ લઈ લ્યો, અને જે લટકી રહેલા પેસેન્જરો છે એ લોકોને ત્યાં બેસવા દો, તો જ અમારું દુઃખ હળવું થાય. હવે સ્ટેશન માસ્તરે પણ ઘણી આજીજી ગાંધીજીને કરી કે બાપુજીને કહે છે, પણ છતાંય બાપુ તેમની વાત માનતા નથી. સ્ટેશન માસ્તરે તો ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજા ડબ્બાની પણ વ્યવસ્થા કરી દઉં, પણ બાપુજીએ તો એની પણ ઇનકાર કર્યો અને કહ્યું કે બીજો ડબ્બો તો તમે જોડાવો જ, પણ આનો ઉપયોગ પણ તમે કરી લો, જે ન જોઈતું હોય છતાં વધારે મળે તે વાપરવું એક જાતની હિંસા કહેવાય છે, અને અમને વળતી સગવડનો દુરુપયોગ કરી શકાય નહીં. આ છોકરીને એમ કે તમે બગાડવા માંગો છો, અત્યારથી જો એવું સમજે કે આપણે જરૂરિયાત ન હોય તો એ લે કરવું, તો એ આ એક જાતનો બગાડ છે. એટલે એવું આપણે જીવનની અંદર પણ આપણે પણ ન કરવું જોઈએ. ગાંધીજીની વાત ઉપરથી આપણે પણ એ વસ્તુને સમજવાની કે આપણને જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલી જ વસ્તુને આપણે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે જરૂર ન હોય એ વસ્તુ લે કરવી જોઈએ નહીં, અને એવી જીવનની અંદર આપણને આદત પડી જાય તો આપણું જીવન બગડે છે. એટલે બિચારા સ્ટેશન માસ્તરે હવે પછી જંખવાણા પડી ગયા કે હવે આપણે શું કરવું. અંતે તેમણે બાપુજીનું કહેવું એમને પણ માનવું જ પડ્યું, અને એ તો હિન્દુસ્તાનના પિતા હતા, એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે તે એમનાથી કેમ કમાય. ગાંધીજી તો હિન્દુસ્તાનના પિતા હતા, એમને તો એ વસ્તુ જરા પણ ગમે એમ હતી નહીં કે પોતાના લોકો સગવડ વગર હેરાન થાય અને પોતે બે ડબ્બા લઈને બેસી જાય, તો એવું તો ગાંધીજીથી જરા પણ સહન થાય નહીં. એટલે તેમણે શું કર્યું, એ લટકતા લોકોને જગ્યા કરી આપી, અને આ એક જીવનની અંદર એમનો અમૂલ્ય પાઠ આપણને મળ્યો છે કે આપણે ઘણી વખત શું કરીશું, બસની અંદર જઈશું અથવા તો ટ્રેનની અંદર જઈશું, આખી સીટ રોકી લઈશું, આપણે એક જ બેઠા હોય તો આપણે કોઈને બેસવા દઈએ નહીં, શું કહીશું, જગ્યા છે. આવી રીતે આપણે પણ બસ કે ટ્રેનની અંદર જઈએ છીએ ત્યારે આપણી જરૂરિયાતથી વધારે વસ્તુઓને જરૂરિયાતથી વધારે જગ્યા આપણે લઈને બેસીએ અને કોઈને જગ્યા નથી આપતા, તો આપણે પણ આ જીવનની અંદર ન કરવું જોઈએ, કારણ કે આપણી સાથે રહેનાર દરેક લોકો આપણા જેવા જ છે. માટે આપણે જરૂરિયાત જેટલી વસ્તુનો ઉપયોગ આપણે પણ કરવો જોઈએ, આપણને મળતી સગવડનો આપણે ઓછામાં ઓછો જ ઉપયોગ કરતા શીખવું જોઈએ. હવે ભલે એટલો ઠપકો એ વખતે આપણને વસમો એમ કે મનુબેનને લાગતો હતો, પણ આજે જીવનની અંદર એની એમને કિંમત અમૂલ્ય લાગી હતી. આવી રીતે આવા ઝીણવટ ભરેલા અને અહિંસા પાલનથી જેમણે પોતાનું એમ કે જીવન ઘડતર કર્યું હતું. મનુબેન શું કહે છે કે આવા અહિંસા પાલનથી જેમણે પોતાનું જીવન ઘડતર કર્યું હતું, અને એમાંથી જ ભલે ગમે એટલું એમ કે ઓછું હું ગ્રહણ કરી શકી, છતાં મારા જેવીને ઘડતરનો લાવો મળ્યો જે જીવન પર્યંત મારો રહેશે. મનુબેન શું કહે છે કે ગાંધીજીના જીવનની અંદરથી મારા જીવાને તો એમ કે ઓછું ગ્રહણ કરવા મળ્યું છે, છતાં પણ જે કંઈ મેં ગ્રહણ કર્યું છે એ મારા જીવન ઘડતર માટેનો એક મોટામાં મોટો લાવો છે, જે એમને જીવન પર્યંત એટલે જીવ્યા ત્યાં સુધી એમને એમનો જ થઈને રહ્યા હતા. કે આ જે કંઈ શીખામણ જે ગાંધીજીની હતી એ એમના જીવન ઘડતરની અંદર ખૂબ જ ઉપયોગી બની હતી. એટલે આપણને પણ આ પાઠ ઉપરથી એટલું તો સમજવા મળે છે કે આપણને ખપ પૂરતી એટલે કે જરૂરિયાત પૂરતી વસ્તુનો જ આપણે ઉપયોગ કરતા શીખવું જોઈએ. આપણા જીવનની અંદર જે વસ્તુની જરૂરિયાત નથી એ વસ્તુઓને આપણે સંગ્રહ કર કરવી જોઈએ નહીં, એના કારણે આપણું જીવન બગડે છે. હવે આપણે અહીંયા જો આપણને શબ્દ સમજૂતી આપી છે તે પણ સમજવાની છે, ઉપરાંત આપણને પાના નંબર 23 ઉપર અભ્યાસ આપેલો છે, એ અભ્યાસના પ્રશ્ન જવાબ આપણે આપણી રફ નોટની અંદર લખવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે
તમે જે પાઠ સમજ્યા છો એમાં તમને કેટલી ખબર પડી છે એ આ પ્રશ્નના જવાબ ઉપરથી તમને ખબર પડશે. એટલે માટે તમારે દરેક જણે પોતાની જાતે રફ નોટની અંદર પ્રશ્ન જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો.